ત્રિક, મુદ્રા ત્રિક, યોગ મુદ્રા, મુક્તા શુક્તિ મુદ્રા, જીન મુદ્રા. મુદ્રા એટલે અભિનય. જૈન દર્શનમાં ચૈત્યન બંધન વિધિમાં, પ્રતિક્રમણ વિધિમાં, યોગ વિવિધમાં વિવિધ પ્રકારની મુદ્રાઓનું વિધાન કરવામાં આવે છે. જુદા જુદા સૂત્ર બોલતા અને ક્રિયા કરતા શરીરની મુદ્રાઓ અભિનય બદલવાની હોય છે. ઘણામાં મનમાં સવાલ જાગે છે કે આ વારે વારે મુદ્રાઓ કેમ બદલવામાં આવતી હશે. ઘડીમાં જગનો પગ ઊંચો કરો, ઘડીમાં હાથ ઊંચો કરો, તો ઘડીમાં કૌશલ મુદ્રામાં ઉભા રહો. આમ વારંવાર શારીરિક અભિનયો બદલવામાં શું કારણ હશે? આ અંગે એક સ્પષ્ટ વાત સમજાવી લઈએ કે શરીરથી કરાતી આ મુદ્રાઓને મન સાથે પ્રગાઢ સંબંધ હોય છે. જેવી મુદ્રા હોય છે તેવું મન બને છે, ક્યારેક એવું મન હોય છે તેવી મુદ્રા બને છે, ક્યારેક મુદ્રાની અસર મન પર થાય છે તો ક્યારેક મનની અસર મુદ્રા પર થાય છે. પદ્માસને બેસીને કોઈ માણસ ગમે તેટલો પ્રયત્ન કરે તો એ કોઈને ખૂન તો નહીં કરી શકે, કેમ કે પદ્માસનની પ્રશસ્ત મુદ્રામાં પહેલાં હિંસાના અપ્રશસ્ત ભાવો પેદા થવા જ મુશ્કેલ છે. કોઈનું ખૂન કરતાં પહેલાં તે માણસની મુદ્રા ખૂની બને છે. તેની આંખો લાલચોળ થઈ જશે, ચહેરા પર ક્રોધની જ્વાળાઓ ફરી વળશે, હાથ પગ આવેગ અનુભવશે, છાતી અક્કડ બની જશે, ગરદન ટાઈટ બની જશે. ત્યારે જ તેના અંતરમાં ખૂનમાં આંદોલનની સળવળી ઉઠશે અને પછી જ તે હુમલો કરી શકશે. માણસના મનમાં જ્યારે ચિંતાનું ચક્ર શરૂ થાય છે ત્યારે તેનો હાથ આપોઆપ લમણા પર જઈને ચોંટી જાય છે. મનમાં કોઈ સ્ત્રી પર વિકારભાવ જાગે છે ત્યારે તેની આંખની કીકી આપોઆપ ત્રાસી થઈ જાય છે. મનમાં જ્યારે અભિમાન જાગે છે ત્યારે તેના ખભા આપોઆપ ઊંચા થવા લાગે છે. કામના 84 આસનો એ પણ મનને વધુ વિકારી બનાવવા માટેનો અભિનયો જ છે ને. જીન આગમોમાં જણાવ્યું છે કે સાધ્વીજીએ ક્યારે ચત્તા અને સાધુએ ક્યારે ઊંધા સૂવું નહીં, કેમ કે આ કામને જગાડનારી મુદ્રાઓ છે. આ ઉપરથી એક વાત નિશ્ચિત થાય છે કે મન અને મુદ્રાને પ્રગાઢ સંબંધ છે. અપ્રશસ્ત મુદ્રા એટલે અપ્રશસ્ત મન, પ્રશસ્ત મુદ્રા એટલે પ્રશસ્ત મન. ચૈત્ય વંદનાદિ વિધિમાં જે મુદ્રાઓની ગોઠવણ કરવામાં આવી છે એમ તેમાં એવી તાકાત રહેલી છે કે તે મનના અપ્રશસ્ત ભાવોને દૂર કરી શુભ ભાવોને પેદા કરે છે. જ્યારે તીવ્ર ક્રોધનો ઉદય થઈ આવે ત્યારે કૌશક મુદ્રામાં શણવાર ઊભા રહી જશો તો અંદર જાગેલો ક્રોધ આપોઆપ શાંત થઈ જશે. જ્યારે અહંકાર જાગ્યો હોય ત્યારે કોઈક પૂજયની પ્રતિકૃતિ સામે બે હાથ જોડી મસ્તક નમાવી ઊભા રહી જશો તો અહંકાર દૂર થઈ જશે. જ્યારે મનમાં વાસના ઉભરાતી હોય ત્યારે પદ્માસન મુદ્રામાં બેસી જશો તો વાસના શમી જશે. જ્યારે ક્રોધ જાગે ત્યારે કૌશક મુદ્રામાં ઊભી રહી જશો તો ક્રોધ શાંત પડી જશે. પેલા પ્લેટો નામના ગ્રીકને જ્યારે ગુસ્સો આવતો ત્યારે તે એક ખૂનામાં જઈને ચૂપચાપ બેસી જતો. કોઈક પૂછે કે કેમ શાંત બેસી રહ્યા છે તો તે જણાવતો કે અંદર એક જંગલી વરુ પેદા થયું છે, તેને સજા ફટકારી રહ્યો છું. મુદ્રાઓનો આવો અનુપમ મહિમા જાણ્યા બાદ હવે ચૈત્ય વંદન આદિ વિધિમાં આવતી મુદ્રાઓનો પાલનમાં આપણે વધુ સાવધાન બનવાનું છે. ચાલો એ મુદ્રાત્રિકના પ્રશસ્ત મુદ્રાઓનું અવલોકન કરીએ. યોગ મુદ્રા. સૌ પ્રથમ બે હાથ જોડો, હાથની કોણી પેટે પર અડાડી રાખો. જોડાયેલા હાથની દશેય આંગળીઓ એક પછી એક એમ ક્રમશ ચપોચપ ગોઠવો અને હથેલીનો આકાર કોષના ડોળા બિડાયેલ કમલ જેવું બનાવો. આ થઈ યોગ મુદ્રા. કયા સૂત્રો યોગ મુદ્રામાં બોલવા? પરમાત્માની સ્તુતિ, ઇરિયાવયમ, ચૈત્યમદન, નમુથુણમ, સ્તવન, અરિહન, ચૈયાણમ આદિ સૂત્ર આ મુદ્રામાં બોલવા. મુક્તા શુક્તિ મુદ્રા. બે હાથ જોડો, દશેય આંગળીઓને ટેરવા એકબીજાને સામસામે અડે એવી રીતે ગોઠવો. બંને હથેલીઓને અંદરથી પોલાણ રહે તેવી રીતે બહારથી ઉપસાવો અને મોતી છેપ જેવો આકાર બનાવો. આ કઈ મુક્તા શુક્તિ મુદ્રા. કયા સૂત્ર મુક્તા શુક્તિ મુદ્રામાં બોલવા? જામંતી, જાવંત અને જય વિરાય આદિ જકારથી શરૂ થતા સૂત્રોને મુક્તા શુક્તિ મુદ્રામાં બોલવા અને તે વખતે બંને હાથ ઊંચા કરી લલાટમાં બે બ્રહ્મણની વચ્ચે લગાડવા. કેટલાક આચાર્ય દેવોને એવો પણ અભિપ્રાય છે કે હાથ બ્રહ્મણની વચમાં રાખવા પણ કપાલમાં લગાડવા નહીં, દૂર રાખવા. જય વિરાય સૂત્રમાં માત્ર અભાવમાં ખંડા સુધી જ હાથ ઊંચા રાખવા, બહેનોએ હાથ ઊંચા કરવા નહીં. જીણ મુદ્રા. જીન મુદ્રા એટલે કાર્યોત્સક મુદ્રા. સીધા ઊભા રહો, બે પગના તળિયા વચ્ચે આગળથી ચાર આંગળ જેટલું અંતર રાખો, પાછળની બાજુ ચાર આંગળથી ઓછું અંતર રાખો. બે હાથ સીધા લટકતા છોડી દો. હાથના પંજા ઢીંચણની તરફ રાખો અને દ્રષ્ટિને નાસિકા પર અથવા જીનબીમ પર સ્થાપિત કરો. આ થઈ જીન મુદ્રા. નવકાર યા લોગસનો કૌશક આ મુદ્રામાં ઊભા રહીને કરવો. કેટલાક કથા પ્રસંગો. અર્જુનમાળી નામના હત્યારાએ આખાય નગરમાં હાહાકાર મચાવી દીધો હતો. રોજની 7 હત્યાઓ કરવાની એની પ્રતિજ્ઞા લીધી હતી. તેની 7 હત્યાનો સ્કોર પૂરો ના થાય ત્યાં સુધી નગરજનો ઘરમાંથી બહાર નીકળતા ન હતા.
એક દિવસ પ્રભુ મહાવીર નગરના ઉદ્યાનમાં પધાર્યા. આ સમાચાર શેઠ સુદર્શનને મળ્યા. તેઓ મોતની પરવા કર્યા વિના પ્રભુને વંદનાર્થે જવા નીકળ્યા. જેના દેહમાં યક્ષે પ્રવેશ કર્યો છે એવા અર્જુન માળી શિકારની શોધમાં મુદગર લઈને આકાશમાં ઘૂમી રહ્યો છે. જ્યારે આને શેઠ સુદર્શનને જોયા કે તરત જ તે ઉપસર્ગ કરવા તે દિશામાં છોડી આવ્યો. ઉપસર આવતો જાણી શેઠ જ્યાં તે હતા ત્યાં જૈન મુદ્રામાં ઊભા રહી ગયા. ત્યાં તો આશ્ચર્ય સર્જાયું. ઉપસર કરવા માટે આવેલો અર્જુન માળી મહાત થયો, પરાસ્ત થયો. કૌશક મુદ્રાના અચિંત્ય મહિમાએ એને આંજી દીધો. ધર્મના દિવ્ય પ્રભાવે તેને રૂપ જામનો ઓર્ડર આપી દીધો અને અર્જુન ધપ કરતો નીચે પટકાયો. એનું તમામ બલ ખતમ થઈ ગયું. શરીરમાં પ્રવેશેલો પેલો યક્ષ પણ ગભરાઈને ભાગી છૂટ્યો. પાંખથી હણાયેલા પંખીની જેમ નીચે પછડાયેલો અર્જુન માળી શેઠના ચરણમાં આવીને નમ્યો. ઉપસર્ગ પૂર્ણ થતાં કૌશક પાણીને શેઠે તેને પ્રતિબોધ પામાડ્યો. પ્રભુ વીર પાસે લઈ ગયા, સંયમ માર્ગે ચડાવ્યા, સંયમ ધર્મની આરાધના કરી, સર્વકર્મને ભસ્મસાત કરી માત્ર 6 માસની આરાધના કરી અર્જુન મુનિવર કેવળ જ્ઞાન અને મોક્ષ પામી ગયા. ઓ મુદ્રા, તારો મહિમા ખરેખર મહાન છે. મુંબઈમાં એકવાર મને એક એક્યુપ્રેશર થિયરીની જાણકાર ભાઈ મળેલા. તેમણે મને જણાવ્યું કે કોઈપણ દર્દને ચિંતાને મિટાવી દેવા માટે શરીરના અમુક ભાગમાં જો પ્રેશર આપવામાં આવે તો દર્દ અને ચિંતા મટી જાય છે. જ્યારે મન બેચેની ખિન્નતા અને સ્ટ્રેસ અનુભવતો હોય ત્યારે જો જમણા પગની ગુંઠી પર પ્રેશર કરવામાં આવે તો અપ્રસન્ન મન તરત જ પ્રસન્ન બને છે. ત્યારે મેં તેમને જણાવ્યું કે અમારી ચિત્તવંદનની મુદ્રા જ એવી છે કે જેમાં જમણા પગની ગુંઠી પર આપોઆપ આખા શરીરનું પ્રેશર આવતું હોય છે. ઓછામાં ઓછું દિવસમાં 7 વાર તો આવું પ્રેશર ચિત્તવંદના દ્વારા ઘૂંટીને મળી જતું હોય છે. વિવિધ ક્રિયામાં થતી મુદ્રાઓ પ્રસન્નતા, સ્થિરતા અને કરતા આપવામાં સહાયક બને છે. પ્રભુ શાસનના ક્રિયાયોગમાં એક્યુપ્રેશરની થિયરી પણ સમાયેલી છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.